જ્યારે આપણે આપણા જીવનની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા આપણને એવી એક ઈચ્છા થાય છે કે આપણે પણ આપણા જીવન ઉપર કંઈક લખીએ કઈક લખે એના કરતા દરેક વખતે દરરોજ આપણે કોઈને કોઈ એવી ઘટના બનતી હોય છે તેનું એક વિવરણ આપણે કરતા હોય છે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણે પણ લેખકો અને કવિઓ જેવી વાતો જ કરતા થતા હોઈએ છે જે પરિસ્થિતિઓ હોય છે તે પરિસ્થિતિઓથી પરે થઈને કોઈ એવો શબ્દો આપણે ક્યારેક વાપરી લે કોઈ એવી લાઈન વાપરી લે છે ઘણી વખત કોઈ મૂવીની અંદર કોઈ નોવેલની અંદર કોઈ બુક્સની અંદર કોઈ લાઇન્સની અંદર કોઈ કવિતાની અંદર કંઈક એવી વાત લખેલી હોય કે જે આપણા જીવનની સાથે જોડાયેલી હોય છે ને ત્યારે એ એક લાઈન ને આપણે એવું સમજીએ છીએ કે ના આ તો મારા જેવું જ છે કે મારા જીવન જેવું જ છે પણ હકીકતમાં આ તમામ જે લાઇન છે લખનારા એવા કવિ અને એવા લેખકોને તો આપણે દર વખતે હેડ સપોઝ કરીશું કારણ કારણ કે એવી કંઈક બાબત લખવી એવો કોઈ શબ્દ લખવો કે જે એકદમ આપણા દિલને આજે પણ વાંચીએ ત્યારે આપણને એકદમ ગમી જાય છે ને આપણા દિલને એકદમ ટચ કરી જાય છે આજે એક એવા કવિની આપણે વાત કરવાના છીએ કે જે કવિ જે આપણા માનસપટ ઉપર એક ફ્રેમ એવી બંધાયેલી છે કે કવિ એટલે એક એવો જબ્બો લેગો પહેરેલો હોય છે એક એવો ડગલો પહેરેલો હોય છે અને આમ દેખાતા જેવું લાગી જાય કે આ કવિ જ હશે પણ એવું નહીં આ જે કવિની આજે જે કવિની વાત કરવા જઈ રહ્યા છે તે કવિ જીન્સ ટી શર્ટ પણ પહેરતા હતા અને ફોર વ્હીલ ગાડીની અંદર ફરતા હતા એમને જોઈને કોઈ એક ઝાટકે એવું ના કહી દે કે આ કવિ છે પણ તેમ છતાં પણ તેમની વાતો તેમની કવિતાઓ તેમના લેખનો તેમના નાટકોએ એકદમ ધૂમ મચાવી લીધી નમસ્કાર હું રેશમા ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું આજે એક એવા કવિની આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે તેમનો સ્વભાવ કંઈક અલગ હતો કંઈક અલગ હતા બધા કવિઓથી અલગ હતા અલગતા તેમણે બતાવી હતી બધી જ રીતે અલગ એવા ચીનુ મોદીની આજે આપણે વાત કરીશું તેમની પુણ્યતિથીએ આજે તેમના સુપુત્ર આપણી સાથે ઉપસ્થિત છે ઉત્પલ મોદી આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં નમસ્કાર નમસ્કાર ઉત્પલજી સૌપ્રથમ પ્રથમ વાત કરીશું એઝ અ ફાધર તરીકે ચીનુભાઈ એઝ અ પોએટ તરીકે ક્રિટિક તરીકે અલગ 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 તેમના જે ફેસ જે છે તેમ છતાં પણ એકદમ સરળ સ્વભાવ નિરાળો સ્વભાવ કેવી રીતે આપ તેમને વિવરણ કરશો એમનો એક શેર છે કે સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ જીવવા માટે બહાનું જોઈએ કોઈ એકાદ રડે તો બહુ થયું મૌન ક્યાં આખી સભાનું જોઈએ એટલે એ હંમેશા જે જીવન જીવ્યા એ એટલે આ જ પ્રકારે કે આમ બહુ મોટા ગજાનું સપનું લઈને જીવ્યા છે પણ એ સપનું એમને સતત સાકાર કરતા રહ્યા એ સપના જે એમને જોયા એ સપનાઓને એમણે પૂરા કર્યા એમની આવનારી પેઢી સુધી એ સપનાઓને પહોંચાડ્યા અને એ રીતે સતત એ એમનું જીવનનું જે કાર્ય હતું એ કરતા રહ્યા એટલે આપણે એવું કહી શકીએ કે એમના અંગત જીવનમાં જો વાત કરીએ તો એક પુત્ર તરીકે હું હોઉં કે મારી સિસ્ટર હોય કે મારો ભાઈ હોય કે મારું આખું પરિવાર હોય તો

પેઢી એ જે પ્રકારે કામ કર્યું જે વાત કરતા હતા તો એનાથી આખો ચીલો ચાથરીને એમાંથી અલગ નીકળીને એમણે પોતાના ઓન રસ્તા એમની જે પેઢી હતી જેમાં આદિલ મનસુરી હોય લાભશંકર ઠાકર હોય મનોર મોદી હોય ઇન્દુ પુવાર હોય મધુરાઈ જેવા નાટ્યકાર હોય એટલે આ બધાની એક આખી પ્રિયકાંત પરીખ હોય પ્રિય આપણે શ્રીકાંત શાહ હોય આવા બધા સાહિત્યકારોનું એક એ લોકોનું ગ્રુપ હતું પણ એમાં મુખ્યત્વે ચીનુ મોદી આદિલ મન્સુરી આ બે તોફાની તત્વો કહેવાય આમ અને એ લોકો એ હંમેશા કે ભાઈ જે જે ચાલે છે એનાથી હટીને કંઈક નવું આપણે

સુભાષા પણ એવા જ તોફાની પેલા એમના અને એ બધા જે નું આખું જે ગ્રુપ હતું એ લોકોનું એ લોકો નિખાલસ પણ એટલા ને પણ મે બહુ બધા જુદા જુદા એટલે એક ફિલ્મ મેકર તરીકે જુદા જુદા સાહિત્યકારો સાથે જુદા જુદા કલાકારો સાથે કામ કર્યું છે પણ એક જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ ને ઉચ્ચ સ્થાન પામેલી વ્યક્તિ આટલી સરળ હોય

મને ખ્યાલ છે કે એ લોકોએ રેમઠ કરીને એક સંસ્થા શરૂ કરેલી જયારે એમના યંગ યુવાન અવસ્થામાં ત્યારે એ લોકોએ એમ કે જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ એમણે હાઈકુ એમ કે મને જ લખતા એટલે એમણે જાપાનનો એક પ્રકાર હાઈકુ એ ગુજરાતમાં એમણે લાવ્યા અને હાઈકુ લખવાના શરૂ કર્યા અને એમાં એમણે એમ કહ્યું કે આ હાઈકુ હું જ લખી શકું એમ એટલે આ બધા ભેગા થયા અને પછી આમણે લગભગ પંદરસો જેટલા હાઈકુ લખ્યા આ એ બધા ભેગા થઈને અને ઉત્તમ પ્રકારના લખ્યા અને એ પુસ્તકનું નામ એમણે આપ્યું કે ડાબા હાથનો ખેલ

એને ચેલેન્જ પણ કરીએ છે આમ અને આ જે વાત છે ને કે જે ધારો કે હું એઝ અ ફિલ્મ મેકર હું મારી આગલી પેઢી ને ચેલેન્જ કરવી મને અઘરી પડી રહી છે કારણ કે એ એ કરવા માટેની જે નૈતિક હિંમત જોઈએ ને એ ચીનુ મોદીમાં અને એમનું જે રૂપ એમાં બહુ ભારો ભાર હતી અને એકદમ બિંદાસ પણ જો કહીએ ઉદપલજી કે કોઈ ટેન્શન નહીં કોઈ પ્રકારની માથાકૂટ નહીં કશું નહીં બસ ફક્ત કહેવું છે મનમાં આવ્યું છે જે કહેવાય ને કે એક સાચા કવિ એક સાચો કવિ આપણે તેને કહી શકીએ કે જે હકીકત પૂરેપૂરું રિફ્લેક્શન જે છે સમાજની સામે લાવે એવી જ રીતે આ પૂરેપૂરી ત્રિપુટી અને પૂરેપૂરા ગ્રુપને આમને માનીએ છીએ હા એટલે એમને એમનો એક શેર લખ્યો હતો ને કે ઠાઠ ભબકા એ જ છે સાધના ઘર બળે તો તાપી લેવું જોઈએ એટલે હવે આખું પોતાનું જ ઘર બળતું તાપી લેવાની જે વાત કરી શકે કે એક શેર એવો પણ હતો કે ધાર કે સ્વર્ગ મળે સામી સડક પર કોણ રસ્તો ઓળંગે આ ધારણાના નામ પર એટલે કોઈ ધારણાઓમાં આવીને પણ રસ્તો ઓળંગવા તૈયાર નથી અને પોતાનું બળતું ઘર

એ મારી આત્મકથા છે એમ અને એમાં બહુ ખુલીને એવું લખી શક્યા કે કાપ કરવત કરવત કાપ 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 મારા મારા છાપને છાપને હું કરવતું છું ગુલાબો ચૂંટવાના પાપને હવે આ આ લખવા માટેની પણ એક બહુ મોટી નૈતિક હિંમત જોઈએ ને આને ખુલીને સમાજ સુધી સ્વીકારવું એમ એટલે એ સ્વીકારવાની જે ઘટના છે ને કે દંભ કોઈ નહીં એમ કોઈ દંભ ના કરે અને એક એવો બી શેર એમનો બહુ સરસ પ્રચલિત શેર પણ બહુ મને બહુ ગમતો અને બહુ મજા પડેલો કે આમ તો ઈર્ષા ક્રોધ કદી કરતો નથી પણ ના ગમે

એમની આગલી પેઢીને હંમેશા ચેલેન્જ કરી ને જીવતા હો ને ત્યારે ઓલવેઝ એવું થાય કે જયારે મોટા એવોર્ડ મળવાના હોય કે પારિતોષિક હોય કે સન્માન ની વાત આવે તો ત્યાં કેવું હોય કે તમારી આગલી પેઢી જે બધી કમિટીઓમાં ઓમાં હોય

સાહિત્ય એવોર્ડ એવોર્ડ અમે કે સાહિત્ય આપીએ ગાડી ઉભી રાખ રાખને પછી એમણે મને વાત કરી મને કે મને આ સાહિત્ય અકાદમી એવોર્ડ એનાઉન્સ થયો એમ બધું સરસ કોંગ્રેચ્યુલેશન અને પછી એ વાક્ય કે મને આજે ને છોતેર ઇઠ્યોતેર માં મળી જવો જોઈતો હતો

એ આગળની પેઢીને તૈયાર કરવાની એમ આખે ઘણી મોટી એક આખું ગ્રુપ એમણે તૈયાર કર્યું છે ને આજે તેમને થકી જે કહેવાય ને કે તે આગળની પેઢીને જે પરંપરા આપી છે તે પરંપરા થકી અત્યારની પેઢી કહેવાય ને કે આર્થિક રીતે પણ કમાઈ રહી છે એવું પણ આપણે અત્યારે કહી ઉતપન છે કારણ કારણ કે હું એટલા માટે થોડી વાત કરીશ અહીંયા કે કવિની જ્યારે વાત આવતી હતી એક એવો સમય હતો કે કવિઓની જ્યારે વાત કરવામાં આવતી ત્યારે ફાઇનાન્શિયલી રીતે આર્થિક રીતે કોઈ ફાયદો એક સમય માં નોતો જોવામાં આવતો કે કવિ બનીને શું કરવાનું ફક્ત ને ફક્ત સાહિત્ય આપવાનું પણ એનો ફાઇનાન્શિયલી જે હકીકત જે જરૂર છે જે મૂડીની જરૂર હોય છે તેવી કંઈ મળતી નથી પણ ચીનુ મોદીએ એવું કંઈક કર્યું જે અમુક વિરોધ એવા બતાવ્યા લડત એવી આપી કે આજની પેઢી જે અત્યારે જે સાહિત્યની સાથે જોડાયેલી છે તેમને ઘણો મોટો એવો ફાયદો કરી ગયા છે એટલે આમ જુઓ ને તો સાહિત્ય જગતને

તમે જો ફ્રી વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ હોય તો હું ચોક્કસ આમ જ આવું એમ પણ જો તમે તમે શો રાખી શકતા કોઈ કે બીજો એટલે તમે મનોરંજન માટે જયારે ગઝલનો ઉપયોગ કરો છો તો એનો પુરસ્કાર આપો એમ અને એ એ પુરસ્કાર લેવાની શરૂઆત એ આમ ગાયલ સાહેબ થી ઘની દઈવાલા થી પણ ચીનુ મોદી ના પેલામાં કે એમની પેઢીમાં એમણે બહુ સ્ટ્રોંગલી પ્રોફેશનલિઝમ લાવ્યા કે ગઝલની પેલામાં અને આજે એવું થઈ ગયું છે કે ભાઈ આજે ગઝલકારની જે નવી પેઢી છે એ એકદમ પ્રોફેશનલ થઈ ગઈ અને એ લોકો ભલે લખે છે ગઝલો અને એમની ગઝલો જ્યાં પણ વાંચવા જાય ત્યાં એનો એનો પુરસ્કાર લેતા થયા તો આ પુરસ્કાર જે લેતા થયા એમાં બહુ મોટો ફાળો મારી દ્રષ્ટિએ ચીનુ મોદી તો ખરો એમાં હાજી પણ ઉત્પલજી ચીનુ મોદી એ પણ સ્વીકાર તો કર્યો છે કે વાણિયાનો દીકરો છું તો એ વાતે એ સ્વભાવમાં તો રહેલું જ છે એટલે એ પણ એક વાત એકદમ સીધી રીતે એક્સેપ્ટ કરતા હતા એટલે એ બહુ સરળતાથી એવું કહેતા કે મે ઘણીવાર કહું કે આ તો કે એમાં પુરસ્કારમાં પૈસા કેમ મળે છે જે પુરસ્કારમાં પૈસા મળતા હોય વાણિયાનો દીકરો નું કે એટલે અમને હા જ્યારે નરસી મહેતા એવોર્ડ એનાઉન્સ થયો તો એ લોકોએ પહેલા બહુ વિરોધ કરેલો લાભશંકર ઠાકર એટલે પછી પણ કે એમાં પેલું દોઢ લાખ રૂપિયા આપે છે ને તો વાણિયાન દીકરા તરીકે પૈસા લેવાની ના ના પડાય એટલે આવી એક

કોઈ કશું છુપાવાનું નહીં જે કરું છું એ જ કરું છું અને કન્વિન્સ સાથે કરું છું અને મને ખ્યાલ છે કે આપની ચેનલ ઉપર દેવાંગભાઈ પપ્પાનો જે ઇન્ટરવ્યુ કરેલો એમાં એમણે એવું કહેલું કે દેવાંગ હું મારા એટલે એમ કે કે તમે બીજો જન્મ મળે તો તો શું હું બીજા જન્મમાં ચીનુ મોદી જ થવાનું પસંદ કરું આજ ચીનુ મોદી ઈર્ષાદ તરીકે જન્મ લઉં અને જે ભૂલો મેં આ જન્મમાં કરી જે બધી જ ફરી કરું એમ એટલે એ એ પોતાની ભૂલોમાં પણ એક સર્જન જોતા હતા એમ જી અને બીજો છે હા અને બીજી એક વસ્તુ ઉત્પલજી કે અહીંયા એક્સેપ્ટ કરી છે એમણે ભૂલો એક્સેપ્ટ કરી છે લોકોની સામે કરી છે જગજાહેર છે કારણ કારણ એમાંથી બહુ જ મોટો ફાયદો આજે એ કારણો સરજ આજે આટલી બધી ચર્ચા આજે ચીનુ મોદીની આપણે કરી રહ્યા છે કે એક અલગ જ કળા જે કહેવાય ને જીવાની કળા આપણે દર વખતે આપણે તમે ખૂબ સારી રીતે જાણતા હશો કે દરેક લોકોની એક અલગ અલગ સ્ટાઈલ હોય છે જીવન જીવવાની પણ ચીનુ મોદીની જો વાત કરવામાં આવે તો કઈક હટકે અલગ જ સ્ટાઇલ હતી જે છે એ છે આવું થાય છે મનમાં તો મેં કહી દીધું તો સાંભળવાનું ગમે ગમે ના ગમે ના ગમે એ ટાઈપનું તે વલણથી આજે આપણે ચીનુ મોદીને એટલા યાદ કરીએ છીએ અને એમની જે અત્યારે વાતો કરી રહ્યા છે પણ એમાંથી થોડી ઘણી જે બાબતો જે છે એ આપણે અહીંયા જો અનુભવ કરીએ તેને જાણીએ વાંચીએ તો ખૂબ જ આપણા જીવન માટે ખૂબ જ સારું છે તે સાથે સાથે ઉત્પલજી હું કહીશ કે એઝ અ ફાધર ચીનુભાઈ મોદી કેવા હતા

એટલે હું કાયમ એમને કહું બધું તમને મન કે ના ના તારો વિષય છે તને મજા પડતી હોય કરને તું એમ કે હું તારે સીધું મોદી દીકરો છે એટલે સાહિત્યિક સર્જનો જ કર્યા કરવાના તને પૈસા મળતા હોય ને તારું કમર્શિયલ ગણિત બધું ગોઠવાતું હોય તો તારે એ પ્રકારની ફિલ્મો ભી કરવી જોઈએ એમાં કંઈ કશો વાંધો નથી હવે આવું આવું બહુ ઓછા પેલા

હવે એ ડર જો તમે તમારી જાતે જ રાખી લેતા હો તો તમારે ઈશ્વરને માનવાની જરૂર નથી એમ કે ભાઈ હું જે કામ કરું છું એમાં મને મારું પોતાનો ડર હોવો જોઈએ એમ એટલે અને એ એ ઓલવેઝ એમ કે ભાઈ હું હું એવું કોઈ ખોટું કામ ના કરું તો મારે ઈશ્વરની ક્યાં જરૂર છે એમ એટલે એક એવું પણ મેં એમનું જોયેલું છે કે અમે

તમારી આસ્થાનો વિષય તમારા માટે થી પગે લાગીશ છે અને એ વખતે હું બતાડે નહીં કે હું નથી માનતો પણ અંદર થી એ ના જ માનતા હોય એ અમને ખબર હતી એમ એટલે આ એક એમનું આખું બહુ અલગ પાસું હતું એમ

તો એના બધા દિગ્દર્શક સાથે કે તને એમ કે સ્ટેજની જે તકલીફો હોય હવે આજે સ્ટેજની કેટલીક મર્યાદા છે તો એ મર્યાદામાં તને આ સીન એવું લાગતું હોય કે બદલવો છે તો બદલી આપે એમ એટલે આટલું કમ્ફર્ટેબલ અને સરળ એમ એ આ કક્ષા એટલે વાત બધા માન મર્તબો જે મળવાનો હોય એ મળી ગયો હોય એક મોટું નામ થઈ ગયું હોય બધા જ એવોર્ડ મળી ચુક્યા હોય ઘણા બધા અને ત્યારે આટલા સરળ થવું એમ આજે અમે હું તો કામ કરું છું અત્યારે યંગ ડિરેક્ટર્સ એટલે યંગ રાઇટર્સ બી અમને એવું કહી દેતા હોય જેમ કે ના ના ઉત્પલ આજે મેં લખ્યું બધું બરાબર છે એમ તમે આ પ્રમાણે કરો ને તમે તમે કેળવાઓ એમ અમે નહીં બદલાઈએ પણ એ એ મેં એમનામાં જોયેલું કે ઓલવેઝ ક્રિએટિવ ડિસ્કશન કરે પણ અલ્ટિમેટલી જે પોસ્ટ છે દિગ્દર્શક તો એનું ફાઈનલ તારે જે જોઈએ છે તને મળી જશે એમ ખૂબ જ સરસ એટલે એ જ એ જ એક વાત છે કળા જે છે આપણી પાસે એ કળાને કેવી રીતે વાળવી છે જો કેવી રીતે એનો ઉપયોગ થાય છે આગળ છે સુધી સફળતા સુધી એ કળાને જાળવવા માટે શું મહેનત પડે છે તે તમામ બાબતો ચિનુભાઈ મોદી જાણતા હતા કે કેવી રીતે એને વાળવી જોઈએ જો ત્યાં નથી બંધ બેસતું તો અમુક બાબતો નથી જ બંધ બેસતી હોતી તો તેને બદલવી કેવી રીતે એટલે કેવાય ને કે એકદમ કોઈ જ એવો ગમણ નહીં કોઈ પણ પ્રકારનું એવી એક એવી કહેવાય કે ઊંચાઈ નહીં હા કે હું કંઈક છું યુ નો કે જે પ્રમાણે આપે પણ કહ્યું કે એક જગ્યાએ પહોંચીને વ્યક્તિને ક્યાંક તો એવું રિજિડનેસ આવતું જ હોય છે કે નહીં હું છું મારું જે છે એ જ કહેલું સાચું પણ એ પ્રકારનું કોઈ જ બાબત એકદમ નિખાલસતાથી એકદમ સીધી વાત કરવાની સરળ વાત કરવાની સરળતામાં પણ ઘણી બધી બાબતો એવી કહી દેવાની કે જે એમને જ ગમે છે લોકોને ગમવી હોય તો ગમે ના ગમવી હોય તો ના ગમે પણ સાચું કહેવાનું એટલે એ જ આખી વાત છે છેલ્લે કઈ બે પંક્તિ આપ કહેશો છે બે પંક્તિ કહું તો કોઈ ઈચ્છાનું મને લખ્યું હતું કે એટલે એમનું પેલું એક બહુ જાણીતો શેર છે કે આમ તો હું જલ્દી નહીં આમ તો ઈર્ષાદ હું જલ્દી નહીં મરું મારો તમામ ચોપડે બાકી હિસાબ છે એટલે એવું મને એવું લાગે કે ઘણા બધા એમના ભાવકો ચાહકો એમના વિદ્યાર્થીઓ એમના હૃદયમાં કે ક્યાંક કોઈક બાકી હિસાબ હજુ છે અને આ વર્ષ પૂરું થયું પણ હું હજુ પણ એવું માનું છું કે સાહિત્યકારોના શરીર રૂપે મૃત્યુ પામતા હોય છે પણ એનું જે સાહિત્ય અને એની જે કવિતા છે કે એને જે કામ કર્યું છે અને સીધું મોદી હંમેશા એવું કહેતા કે મારા મર્યા પછી મારી વધારે કિંમત થશે અને એ મને આ એક વર્ષના પેલામાં એ દેખાઈ રહ્યું છે કે એ એ આપણી વચ્ચે થી માત્ર શરીર સ્વરૂપે જ ગયા છે પણ એમના શબ્દો